ભગવાન સાથે અમને શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા ચાલતી હોય છે ને દુનિયામાં. અમે કોઈ અંધશ્રદ્ધાળુ નથી, અમે પરમ શ્રદ્ધાળુ. આ પરમાત્માના મંદિરોમાં જે પૈસા વાપરે છે ને એ જ બહાર નીકળીને ભિખારીને આપે છે. કોઈ થિયેટરની બહાર ભિખારી બેઠેલો જોયો? કોઈ હોટલની બહાર ભિખારીને બેઠેલો જોયો? નહીં જોવા મળે. એને ખબર છે પોતાના પેટ ભરવા આવ્યા છે, અમને હું આપવાના છે. હોટલમાંથી બહાર નીકળતા વેઇટરને ટીપ આપો છો? આપો છો કે નથી આપતા? આંબેલ ખાતામાં આંબેલ કર્યા પછી આંબેલના રસોઈયા કે આંબેલના પીરસનારને ક્યારેક 5 રૂપિયા આપવાનો ભાવ થયો ખરો? હોટલમાં કંઈ મફતમાં નથી ખવડાવ્યું, પૂરા રૂપિયા લીધા છે, પછી એ ટીપ આપવાની. સાવ મફતમાં આંબેલની થાળી વાપર્યા પછી આંબેલ ખાતાના રસોઈયાને કે સ્ટાફને 5-5, 10-10 કે 20-20 નોટ જો આપણે ન આપી શકીએ, ઘર કે ચિરાગને ખરખો જલા દીધા, ત્યારે એને ચોરી કરવાનું મન થાય છે. યાદ છે હરકોર શેઠાણીનું જ્યારે મંદિર બનતું હતું ત્યારે રાત્રિના સમયની અંદર એક મજૂર હરકોર શેઠાણીનો ડબ્બો ચોરવા આવ્યો હતો કે જેમાં રૂપિયા હતા. શેઠાણીએ અંધારી રાતમાં જોઈ લીધું, કાંઈ બોલ્યા નહીં, કોઈ હોહા નહીં. સવાર પડી, બધા લાઈનસર કામે લાગી ગયા. સાંજ પડે એટલે રોજે રોજનો પગાર અપાય. હરકોર શેઠાણી રૂપિયો 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 આપતા જાય છે. કાલ રાત વાળો ચોર જેવો લાઈનમાં આવ્યો એને હાથ લાંબો કર્યો, એના હાથમાં 2 રૂપિયા મૂક્યા. બોલો ચમક્યો, બા બધાને એક મને 2? કાં તો બધાને 2 આપો તો મને 2, કાં એક આપે તો મને 1 આપો ને, તમારી ભૂલ થાય છે. હરકોરે કીધું, બેટા હરકોર છે, હરકોરની ક્યારે ભૂલ ના થાય. પણ બા ચોખ્ખું દીવા જેવું દેખાય છે, બધાને 1 મને 2, મેં શું એવું કર્યું કે તમે મને 2 આપ્યા? ત્યારે હરકોરે કીધું, બેટા તને 2 આપ્યા, સમજીને આપ્યા છે. 1 રૂપિયો આજની દિવસ પાળીનો, 1 રૂપિયો ગઈકાલની રાત પાળીનો આપ્યો છે. સમજી ગયો? પગે પડી ગયો? બા તમને ખબર છે તોય તમે કઈ બોલતા નથી, ઉપરથી મારો પગાર ડબલ કરી દીધો, મને આજે 2 રૂપિયા માફ કરો, જિંદગીમાં નહીં કરું વાત આવી ભૂલ. અને હરકોર ઉભા કરે છે. સાંભળજો હવેની વાત. હરકોરે મજૂરને કે છે, ભૂલ તારી નથી, ભૂલ મારી છે. તારા ઘરે કોઈ પ્રસંગ હશે, મેં સાચવ્યો નહીં, માટે તને આ રસ્તો લેવો પડ્યો. મેં તારો પ્રસંગ સાચવી લીધો તો તારે આ ખોટા રસ્તે જવું ના પડે. દેરાસરમાં ચોરી, ઉપાશ્રયમાં ચોરી, સાંભળો છો કે નથી સાંભળતા? પૂજારીઓના વાંક મત કાઢો, તમારા પણ ભેગા વાંક છે. તમારે જલસાઓ કરવા છે ને, એ લોકોના પગાર વધારવાના હોય, કઈ રીતના માણસ પોતાના ઘર ચલાવે? આ દિવાળીના દિવસોની અંદર તમારા ઘેર ઘૂઘરા ને મઠિયાઓ મળશે, તમારે ત્યાં કામ કરનારા સ્ટાફને ત્યાં પૂરી રોટલીના ઠેકાણા નહીં હોય. બોનસ આપતી વખતે તમને વિચાર નથી આવતો કે એને પૂરેપૂરું બોનસ આપવું, કાપીશ નહીં? તમારો દીકરો અડધી થાળી એઠી મૂકીને જમતો ઉઠી જાય એ ચાલે, ફેંકી દો એ ચાલે, પણ તમારા ઘરે કામ કરનારી કામવાળી કે મજૂરણ કે કોઈ માણસ એના પેટમાં આ રસોઈ જાય એ તમને પરવડતું નથી. ભગવાન કહે છે, મારા સિંહ જેવા શાસનને મારા જ ઘરના લોકો ફોલી નાખશે. આપણા જ ઘરમાંથી આવો વાતો આવે છે ને કે ભાઈ દેવ દ્રવ્યની આટલી અંદર આટલા બધા પૈસાની શું જરૂર છે, એના કરતા હોસ્પિટલમાં આપો, એના કરતા કોલેજની અંદર આપો. વાહ, તમારા ખર્ચા તમારે ઘટાડવા નથી અને દેવ દ્રવ્યના પૈસા ઉપર તમારે તમારી નજરો બગાડવી જ. જેને દેરાસર બાંધ્યા છે એ જ અનુકંપા કરે છે, જેઓ સ્વામી વાત્સલ્ય કરાવે છે એ જીવદયા કરાવે છે. આમલીની અંદર 50 કરોડનું દેરાસર બની રહ્યું છે. દેરાસર, ઉપાસરે, ધરમશાળા, ભોજનશાળા, જેની અંદર કલ્પેશ વિશ્વા, પછી વસંતભાઈ અદાણી અને માલુભાઈ અને એ સિવાય પણ બીજા કેટલાક ભેગા મળી 50 કરોડના ખર્ચે, તમે એમ બોલી નહીં શકો. કારણ કે એ જ કલ્પેશભાઈ છે કે જેણે 5-7 વર્ષ પહેલા ગુજરાતના 5,000 સાધર્મિકોને લખપતિ બનાવ્યા. 5,000 ને લાખે ગુણો કેટલા કરોડ થાય? 50 કરોડ.